શાહને, પછી દીપચંદ ગારુડી, એ બધા સંદેશ ગુજરાત સમાચારમાં એ જ આપેલી કે તમારે ખરેખર જો ભૂકંપગ્રસ્તને મદદ કરવી હોય સાચા અર્થમાં તો બીએપીએસ સંસ્થાન આપજો, તો રૂપિયાનો સવા રૂપિયો થઈને ત્યાં જશે, રૂપિયાનો સવા રૂપિયો થઈને જશે. કારણ કે આપણું મેને ઝીરો બજેટ પર છે, સંતો કોઈ પગાર લેતા નથી, કાર્યકર્તાઓ સ્વયંસેવકો પોતાનો નોકરી ધંધા છોડી છોડીને સેવા કરતા હોય, ત્યાં ભુજની અંદર અત્યારે કાર્ય ચાલે છે. તો નહીં તો ખાલી ધારો કે કોઈ લાંચ વચન ન લઈ જાય, પણ તો એના પગારદાર માણસોમાં કેટલો પગાર જતો રહે. તો આજે વિશ્વભરમાં અમેરિકા, લંડન, જે બીએપીએસ સંસ્થાના નામ ઉપર લોકોએ કેટલું બધું આપ્યું છે, કારણ કે સાચા અર્થમાં વપરાય છે. મૂળ વાત એટલી છે, ભગવાન છે તું જે કમાય છે એમાં તારો પોતાનો એકનો અધિકાર નથી. માં ફલેશું કદાચન, એટલે કે ફળમાં તારો એકનો અધિકાર નથી. જે ઈશાવાસી ઉપનિષદમાં કહ્યું કે તેન ત્યક્તેન પૂંજી થા, તું ભોગવાની ના નથી પાડતા. જો કર્મનું ફળ ન ભોગવીએ તો જીવવું કેવી રીતે? ખાધા વગર તો ચાલે એવું નથી. ખાવ છો તમારે કમાણી ઉપર, કમાણીના પૈસા તમે ન લો તો પછી અનાજ ક્યાંથી લાવવું? અનાજ લીધા વગર ખાવ ક્યાંથી? ખાધા વગર જીવો કેવી રીતે? તો ગીતાનું કોઈ એવું તાત્પર્ય ન, તમે ફળની ઈચ્છા ના રાખો, પણ ફળની આસક્તિ ના રાખો. ઈચ્છા અને આસક્તિ છે, ઈચ્છા અને આસક્તિ જુદી વસ્તુ છે. દેહની જરૂરિયાત છે, આવશ્યકતા છે. તમે દાખલા તરીકે કઢી પીવાની ઈચ્છા રાખો એ જુદી વસ્તુ કહેવાય, અને કઢીની આસક્તિનું મેં દ્રષ્ટાંત આપ્યું હતું ને, કહ્યું પેલા ગૌતમભાઈ અત્યારે જેલમાં છે એનામાં આસક્તિ કહેવાય. તમે કઢી ના પીવો એવું નથી કહેતા, પણ આસક્તિ એટલી બધી ના મળે ને ઝઘડા થાય ને પત્નીને તમે મારી નાખો તો કહેવાય. તો એ આસક્તિને લીધે અનિત્ય થાય, અનાચાર થાય, દુરાચાર થાય. પૈસા લેવાનું કોણ ના પાડે, પણ જ્યારે લાંચ લો લાખો રૂપિયાની, ભ્રષ્ટાચાર કરો, એ આસક્તિ કહેવાય. તો એટલું ભગવાન આપણને કહ્યું. પણ આસક્તિ ક્યારે છૂટે? જ્યારે જ્ઞાન થાય તો. એટલા માટે જ્ઞાન યોગની જરૂરિયાત છે. તો અધ્યાત્મ ચેતસા, એટલે કર્મ કરતી વખતે જો અધ્યાત્મ ચેતસા, આત્મજ્ઞાન ન ભળે, પરમાત્માનું જ્ઞાન ન ભળે, જગતનું જ્ઞાન જો ન ભળે તો જગતમાંથી વૃત્તિ પાછી વળેવી નથી. એટલા માટે ગઈકાલે આપણે જ્ઞાન યોગની શરૂઆત કરી. એમાં જ્ઞાન યોગની અંદર ભગવાને એવું કહ્યું કે હું તને એવું જ્ઞાન કહું છું કે જે જ્ઞાન જાણ્યા પછી દુનિયાને બીજા કોઈ જ્ઞાનની જરૂરિયાત નથી રહેતી, કોઈ અપેક્ષા રહેતી નથી જીવન જીવનની જરૂરિયાત માટે. તો એ જ્ઞાન ત્રણ વસ્તુનું જ્ઞાન છે. જગતનું જ્ઞાન, મૂળ આપણે બે તત્વનું જ્ઞાન કહેલું ગઈકાલે, એક જળ તત્વનું જ્ઞાન અને એક ચૈતન્ય તત્વનું જ્ઞાન. જળ તત્વનું જ્ઞાન એ જગતનું જ્ઞાન છે, અને ચેતન તત્વનું જ્ઞાન, ત્રણ તત્વનું જ્ઞાન ભગવાન ગીતામાં આપે છે. એક જીવનું જ્ઞાન છે, જીવના સ્વરૂપનું, જેના બીજા અધ્યાયમાં વિશેષ વાત કરી છે. અક્ષબ્રહ્મ તત્વનું જ્ઞાન આપ્યું છે, જેની વિશેષ વાત આઠમા અધ્યાયમાં કરી છે. અને પરબ્રહ્મનું જ્ઞાન, જેની વાત તો ઘણા બધા અધ્યાયની અંદર આવે છે. તો જે જગતનું જ્ઞાન છે એની ગઈકાલે આપણે વાત કરી કે ભગવાને એવું કહ્યું કે તું જગતનો સ્વભાવ જાણી લે કે જગત નાશવન છે. એક વખત તમે સ્વભાવ જાણી લો તો એલર્જી ન થાય. તમારા ઘરમાં પણ તમારા પત્ની, તમારા મા બાપ, તમારા દીકરા, એનો સ્વભાવ જાણ્યો કે આનો સ્વભાવ ક્રોધી છે, પછી એને બહુ વતાવાય નહીં, એને એલર્જી નહીં રાખવાની. તમને ખબર પડે કે સાપ કેવો હોય? ઝેરી જ હોય. આખો દિવસ એનું ભજન થાય છે, સાપ ઝેરી હોય, સાપ ઝેરી હોય, ઝેરી જ હોય, એનાથી બચતા રહેવાનું. શું અગ્નિ ગરમ જ હોય, એમાં હાથ ન નખાય, રોટલી શેકી લેવાય. અગ્નિ ગરમ હોય, તમે કોઈ પણ વસ્તુનો સ્વભાવ જાણી લો ને તો કેટલા બધા ઝઘડા બંધ થઈ જાય. બોલો, તમારા કુટુંબમાં રેત આવડી જાય. તમે ડૉક્ટર થઈ ગયા એટલે કે રેત આવડે એવું નથી. કેટલા ડૉક્ટર છૂટાછડા લઈ લે, બે મારા વારે લવ મેરેજ કેરા હોય છૂટાછડા લઈ લે. એટલે ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા એટલે કુટુંબમાં જીવતા આવડે એવું નથી, એ શીખવું પડે છે. અને આટલું જ સ્વભાવ જાણી લો. આજે પ્રમુખ સાહેબ મારે કેટલી વખત કહે છે કે તમે જે વ્યક્તિ સાથે કામ કરો છો એના સ્વભાવ જાણી લો તો એલર્જી નહીં થાય. હે, તમારા ઘરમાં સાણસી હોય ને, સાણસી કેવી હોય? કેવી હોય? વાંકી. તાવીથો કેવો હોય? સીધો. હવે તાવીથો હાણસીનો અવગુણ લીધા કરે તું વાંકી છે, તું વાંકી છે. વાંકી હોય તો જ તપેલી પકડાય. એટલે કુટુંબમાં એ રસોડામાં સાણસીની જરૂરિયાત છે. ખાલી તાવીથા તપેલી પકડાય? ન પકડાય ને, પણ ખબર પડવી જોઈએ કે સાણસીથી તપેલી પકડાય, શીરો ન હલાવાય. શીરો હલાવવા માટે તાવીથો છે પાછો. સાણસી કેવું, જો હું છે ને હું તપેલી પકડું તું પકડે છે, તો તાવી તો તારી ઝઘડે કે હું શીરો હલાવું તું હલાવે છે. આ જ ઝઘડાનું કારણ છે. ઝઘડાનું કારણ જ આ છે. કુટુંબમાં, સમાજમાં, જ્ઞાતિમાં લોકોને જીવતા નથી આવડતું.
કૃષ્ણ ભગવાન કહે છે કે તમે પ્રત્યેક વસ્તુનો સ્વભાવ જાણી લો. તમારા રસોડામાં મીઠું કેવું હોય? ખારું. મરચું કેવું હોય? તીખું. લીંબુ કેવું હોય? ખાટું. ખાંડ કેવી હોય? ગળી. અને મેથી કેવી હોય? કડવી. બધા નજીક આવજો, થોડા થોડા બધા બધા થોડા થોડા નજીક આવી જાઓ અને આમ થોડોક સંકળાઈ જાઓ, વચ્ચે આવી જાઓ. બધા થોડા 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 નજીક આવો. બસ અવાજ નહીં કરવાનો, ઓકે? બસ શાંતિથી હાથમાં માળા લેવાની. હજી નજીક આવવું હોય તો વાંધો નહીં, પણ અવાજ નહીં કરવાનો કોઈને. હવે મીઠું ખારું જ હોય ને, પણ આપણને લાગે કે આ ખારું છે, આ તીખું છે, આ ખાટું છે, મેથી કડવી છે, ખાંડ ગળી છે, પણ રસોડામાં ખાલી ખાંડ ચાલે. તો સત્સંગમાં બધામાં મીઠા માણસો ન હાલે, થોડા ખારા પણ જોઈએ, થોડા તીખા પણ જોઈએ, થોડા કડવા પણ જોઈએ. પણ તમારે શું બની જવાનું? રસોઈયો. તમને એટલી તો ખબર હોવી જોઈએ કે મીઠું છે ને શીરામ ન નખાય. મીઠાનો ઉપયોગ જુદો છે, ખાંડનો ઉપયોગ જુદો છે, લીંબુ છે ને લાડુમાં ન નખાય. દરેક વસ્તુનો ક્યાં કેટલો ઉપયોગ કરતા આવડી જાય તો તમે ફાવી જાય. બોલો, આજે પ્રમુખ સ્વામી કેમ સફળ નેતા છે? આપણે બધા જુદા જુદા સ્વભાવવાળા છીએ, કોઈ ખારા છે, કોઈ ખાટા છે, કોઈ તીખા છે, કોઈ કડવા છે, પણ પ્રમુખ સ્વામી દરેક પાસે કામ લઈ શકે છે, દરેક પાસેથી કામ લઈ શકે છે. કેમ? દરેકના સ્વભાવ જાણીને એ પ્રમાણે કામ લે છે. તમે તમારા બે દીકરા પાસે કામ લઈ શકતા નથી. એની એલર્જી જ ત્યાં કરશે કે ભાઈ મારો દીકરો ઠોઠ છે, એ આળસુ છે, આળસુનો પીર છે, 9 વાગે ઉઠે છે. પણ બરાબર છે, તો એનો એને એલર્જી રેખા કરવા કરતાં એને જો સ્વભાવ જાણીને તમે એને કામ લઈ શકો તો ભગવાન એ જ કહે છે કે જગતનો સ્વભાવ નાશવંત છે, એ સુખ અને દુઃખ આપે એમ છે. માત્ર સ્પર્શસ્થ કૌંતેય શીતોષ્ણ દુઃખ સુખ દુઃખ દાહ આગમ પાઈનો નિસ્ત્યંશ તિતિક્ષસ્વભારત. આ માત્ર સ્પર્શ એટલે પંચ વિષયનો જે સ્પર્શ છે એ ક્યારેક સુખ પણ આપે, ક્યારેક દુઃખ પણ આપે. જગતની કોઈ એવી વસ્તુ નથી જે હંમેશા સુખ આપે, હંમેશા દુઃખ આપે, છે જ નહીં. ખાંડ કેવી લાગે તમને? તમને 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 કોઈ અંગ્રેજોને ખાંડ કેવી લાગે? મુસ્લિમોને ખાંડ કેવી લાગે? શિયાળામાં ખાંડ કેવી લાગે? ઉનાળામાં, ચોમાસામાં, દિવસે, રાત્રે? અમેરિકા જઈને ખાવ તો, લંડન જઈને ખાવ તો, આફ્રિકા જઈને ખાવ તો, સારંગપુર જઈને ખાવ તો ખાંડ કેવી લાગે? ગળી જ. તમે ખાવ તો, તમારો પપ્પા ખાય તો, મામા ખાય તો, મમ્મી ખાય તો, બેન ખાય તો ખાંડ કેવી લાગે? ગળી જ. કેમ? ખાંડમાં ગળ પણ છે. સમજાઈ ગયું બરાબર ને? હવે દુનિયાને એક વસ્તુ લાવગે જે દરેકને સુખ આપે. જો ખાંડમાં ગળ પણ છે તો દરેક વ્યક્તિને દરેક સંજોગોમાં, દરેક દેશમાં, દરેક સ્થાનમાં, દરેક સમયે ખાંડ ગળ પણ જ આપે છે. દુનિયાની કોઈ એક એવી વસ્તુ છે કે પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક સ્થળે પ્રત્યેક સમયે સુખ આપે? દાખલા તરીકે પંખાની વાત કરું, પંખો અત્યારે તમને સુખ આપે બરાબર? શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે 12 વાગે ચાલુ કરો તો સુખ આપે કે દુઃખ આપે? તો પંખામાં સુખ છે કે દુઃખ? પંખામાં સુખ છે કે દુઃખ? અહીંયા પંખો અત્યારે સુખદાયક છે, અત્યારે આ જ સમયે પંખો લંડનમાં દુઃખદાયક છે. તો પંખામાં સુખ છે કે દુઃખ? અહીંયા 2 જણા બેઠા છો, પણ તમને ટાઇફોઇડ થયો હોય, તો મેલેરિયા થયો હોય, તો તમને પંખો દુઃખદાયક છે, તમને સુખદાયક છે? એક જ જગ્યાએ બેઠા છો બે, તો પંખામાં સુખ છે કે દુઃખ છે? જગતની કોઈ એવી વસ્તુ નથી કે પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક સ્થળે સુખ આપી શકે. એટલે કહ્યું છે કે માત્ર સ્પર્શસ્થ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દા. ક્યારેક સુખ આપે, ક્યારેક દુઃખ આપે. આગમાં પાઈનો ક્યારેક આવે છે, ક્યારેક જાય છે. તાં સ્થિતિ ક્ષસ્વ ભારત, તું એને સહન કર. આ જગત નાશવંત છે એટલું જ્ઞાન ભગવાન એને આપ્યું. જો નાશવંતમાંથી આપણને ખ્યાલ આવે કે જગત નાશવંત છે, ગીતાનો એક બહુ પ્રસિદ્ધ શ્લોક બહુ સ્પષ્ટ આપણને સમજાવે છે કે જાતસ્ય ધ્રુવ મૃત્યુર ધ્રુવમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્ય હર્યાર્થે ન ત્વમ શોચિતમર્હસિ. જાતસ્ય ધ્રુવ મૃત્યુર, જે જન્મેલો છે મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ
તસ્માદ પરિહાર્યર્થે ન ત્વમ શોચિતો મરસિ. જે જન્મેલાનો મૃત્યુ નજીક છે, નિશ્ચિત છે, મરેલાનો જન્મ નક્કી છે, તો તસ્માદ અપરિહાર્યર્થે, જેને તમે રોકી શકતા નથી, જેને તમે અટકાવી શકતા નથી, દુનિયાની કોઈ તાકાત છે કે મૃત્યુને અટકાવી શકે? લાવો વિશ્વભરના વૈજ્ઞાનિકોને ભેગા કરો, જે ભૂકંપને અટકાવી શકે છે કોઈની તાકાત? તાકાત છે, પણ અમેરિકામાં ભૂકંપ થાય છે, અટકાવી શકે? મૃત્યુએ કોઈ અટકાવી શકે એમ નથી. તો જે તસ્માદ અપરિહાર્યર્થે ન તુમ શોચી તુમ અર્હસિ, તો જેને તમે રોકી શકવાના નથી, એનો શોક કરવાનો કોઈ અર્થ નથી. એટલે કે મરનારાને તમે સીધ રડો છો, રડનારા તમે નથી રહેવાના. જે આપણે રડનાર ક્યાં રહેવાના છે? પણ ઘણી વખત આપણે બીજાને ઉપદેશ જવાનો હોય તો આ ઉપદેશ આપવા બહુ જઈએ. એક પંડિત હતા, ગામમાં કથા કરે હતા, એટલે કોઈને ત્યાં યુવાન પુત્રનું મૃત્યુ થાય, કોઈને માનું મૃત્યુ થાય, કોઈના બાપનું મૃત્યુ થાય, કોઈને ભાઈનું મૃત્યુ થાય, તો એને ઉપદેશ આપવા જાય કે મરણ જણા સંસાર છે, મૃત્યુ લોક છે, બધાને મરવાનું છે, બધાને કથા કરવા જાય. પણ એક વખત શું થયું કે પોતે રડવા માંડ્યા, એટલે ગામના માણસો ભેગા થયા, એટલે તું બધાને ઉપદેશ આપવા આવતો તો આજે તું કેમ રડેશ કે મારી બકરી મરી ગઈ? એટલે તું મૂર્ખ, બીજાનો 20 વર્ષનો યુવાન પુત્ર મરી જાય તું ઉપદેશ આપવા જતો હતો? ના, તારી બકરી મરી ગઈ તું રડે છે, પણ બકરી મારી છે ને, મમ બકર મારી છે, પેલા દીકરા ક્યાં મારા હતા? એટલે ઘણી વખત પરોપદેશી પાંડિત્યમ હોય તો ભગવાન એટલું કહે છે કે જગતનો આ સ્વભાવ છે, એ અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના, સુખ અને દુઃખ આવવાના, શરીરમાં રોગ પણ આવવાના, એમાં કંઈ આપણે કંઈ ખોટું કરીએ છીએ એવું પણ ના પણ હોય, ગયા જન્મનું ભગવતા હોઈએ, પણ એમાં ઉદાસ થવાની જરૂરિયાત નથી. તમે યોગીજી મહારાજને જોજો, કેટલા યોગી બાપા એવું કહેતા, અમે 17 રોગ લઈને ફરીએ જ, એને સ્વીકાર લીધું કે દેહમાં રોગ હોય જ, પછી એમાં ઉદાસ થવાની શું જરૂર છે? સ્વામીને અત્યારે કેટલી ભક્તિ કરે છે, કેટલી મહારાજ ભગવાન સ્વામીની ભક્તિ કરે, કેટલું ભગવાન સ્વામીનું કાર્ય કરે છે, પણ એને રોગ આવ્યા છે. તો રોગ આવે એટલે ઉદાસીન ના થવાય, એમાંથી કંઈ આપઘાત કરવાનો કોઈ વિચાર નહીં થવો જોઈએ. કારણ કે મરણ, આપણે મૃત્યુ લાવી દઈએ કોઈ દુઃખનો અંત નથી, મૃત્યુ એ દુઃખનો અંત નથી. અત્યારે દરરોજના 2000 માણસ આપઘાત કરે છે, જીવતા નથી આવડતું, એટલે એ માની લે કે હું મૃત્યુ થઈ જાય, હું મારી જિંદગી ટૂંકાવી દઉં એટલે દુઃખનો અંત આવે, એવું નથી. આવતે જન્મે દુઃખ ઊભું છે. કોઈ જેલમાંથી ભાગી ગયો, એની સજા પૂરી કર્યા વગર જેલમાંથી ભાગી જાય તો એને પકડીને પાછું જેલમાં નાખીને ડબલ સજા કરશે. તો જે પ્રારબ્ધ આપણે ભોગવવાનું છે તો ભોગવવું જ પડશે. અને તમે જે પ્રારબ્ધમાંથી છટકી ગયા, એ છટકી ગયા પાછું પ્રારબ્ધ બનશે, અને જે છટકી ગયાનું પાપ લાગશે, ફરી વખત તમને વધુ દુઃખ ભોગવવું પડશે. તો આપણા માટે જે પ્રારબ્ધ ઘડાઈ ચૂક્યું છે ભોગવી લેવાનું છે. એટલે આ જગતના નાશન પર અનુસંધાન જેને જેને રહ્યું, બુદ્ધ ભગવાનને લાગ્યું કે મૃત્યુ છે, નીકળી ગયા જગતમાંથી, જો નીકળી ગયા. પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મા દિવસે મારું મૃત્યુ છે, રાજ્ય છોડીને નીકળી ગયા કે મારે 7 દિવસમાં મોક્ષ કરી લેવાનો છે. ગોપીચંદની વાત આપણે પહેલા દિવસે કરેલી કે એના માતાએ કીધું કે બેટા કાયા તારી રાખ થઈ જવાની છે, ગોપીચંદ નીકળી ગયા. એમ એક વખત જો આપણને એમ મૃત્યુનો વિચાર આવે ને, તો જેના માટે તમે ભેગું કરો છો તો મૂકીને જવાનું છે. તો પાપ શા માટે, શા માટે પાપ કરવાનું? મૂકીને જવાનું છે. બંગલો બંગલાવાળો બંગલો મૂકીને જવાનું, ઝૂંપડાવાળું ઝૂંપડું મૂકીને જવાનું, મર્સિડીઝ ગાડીવાળું મર્સિડીઝ ગાડી મૂકીને જવાનું છે, સાયકલવાળું સાયકલ મૂકીને જવાનું છે. તો જે મૂકીને જવાનું છે એના માટે પાપના પોટલા શા માટે ભેગા કરવા? અને ગમે ત્યાં જવાનું નક્કી નથી. પાછું ઘડિયાળની ગેરંટી હોય, સ્કૂટરની ગેરંટી હોય, ફ્રીજની ગેરંટી હોય, તમારા કોઈ દેહના કોઈ સ્પેરપાર્ટની ગેરંટી છે? કોઈ ગેરંટી નથી. હું ક્યારે આંધળો થાવ, મને ક્યારે લકવો થઈ જાય, એક્સિડન્ટ ક્યારે થઈ જતો, ભૂકંપનો જમાનો, બિન લાદેનો જમાનો અને એક્સિડન્ટનો જમાનો, ક્યારે કોણ જતું રે કાંઈ નક્કી નથી. કે તારે માથે નગાર વાગે મોત ના રે, બોલો નહીં વાગે, હો નહીં વાગે, બોલો. એ તારે માથે નગાર વાગે મોત ના રે, એ નથી એક ઘડીનો નિરધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, એક ઘડીનો નિરધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તારે માથે નગાર વાગે મોત ના રે.
હું તમને કહું છું કે તારે માથે નગાર વાગે, તમે બધા ભેગા થઈને મને કહો, તમે બધા કહો છો શું? હમણાં તમે બધા શું બોલ્યા, શું બોલ્યા? તારે માથે. અત્યારે તો લોકશાહી છે, લોકશાહીમાં બહુમતી હોય, બાદ ભાઈ આપણે એકમતી હારી ગયા તેને ગાદી છોડવી પડે ને, એટલે બહુમતી તમારી છે, સમજી ગયા? બહુમતી તમારી છે, એટલે મારે માથે તો મોતની લટકતી તલવાર છે જ ને, પણ નિશ્ચિત છે દરેકને મરવાનું છે. પણ તારા મનમાં જાણે જે મરવું ન દે રે, એવો નિશ્ચય કર્યો નિરાધાર, તેમાં ભૂલી ગયા ભગવાનને રે. માતાના પેટમાં હતો ત્યારે દીકરાએ વચન આપ્યું હતું, ભગવાન તું બહાર કાઢું, ભજન કરીશ. પણ એને દીધેલો કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયા ને મોમાં ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલા છો ભાન, જીવન થોડું રહ્યું. ભગવાન વચન આપ્યું હતું હું ભજન કરીશ, અને બાળક જન્મે એટલે હું આવીને તું ત્યાં પૂરું થઈ ગયું. ધન દોલત નારીને ઘણા દીકરા, ધન દોલત નારીને બધું ભેગું થાય એટલે પછી છૂટી જાય બધું. અરે ભગવાન, પછી ભગવાન એને યાદ આવતા નથી તો નાશનપણાનું અનુસંધાન, તો જગતમાંથી વૃત્તિ પાછી વળે. બીજું જ્ઞાન ભગવાન આપે છે, આત્માનું જ્ઞાન આપે છે. કારણ કે જગતના નાશનપણાનું જ્ઞાન આપીને તમે જગત છોડીને જંગલમાં જતા રહો, પણ આ વિષયના રાગ ટાળેવા નથી. તમે જગત છોડીને જંગલમાં જતા રહો તો ઝૂંપડા બંધાવ. આ ઝૂંપડું કોનું? મારું. રાજમહેલ છોડી દીધો, રાજમહેલ છોડી દીધો, પણ પછી ઝૂંપડામાં બંધાય. એટલા માટે આત્મજ્ઞાનની જરૂરિયાત છે. અને કૃષ્ણ ભગવાન અર્જુનનો શોક ટાળવા માટે પ્રથમ જ્ઞાન આપતા હોય તો આત્મજ્ઞાન આપે છે. કારણ કે અર્જુન એવું લાગતું હતું કે હું આ બધાને મારી નાખીશ, પણ કૃષ્ણ એવું કહે છે કે અર્જુન તું આત્મા તો અમર છે, આત્મા અવિનાશી છે, આત્મ સ્વરૂપનું જો તને જ્ઞાન થાય તો કોઈ કોઈને મારતું નથી. કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે વેદ વિનાશીનમ નિત્યમ યયનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતે અંતિકમ. દેહથી આત્મા જુદો છે, કેવી રીતે? દેહીનો દેહીનોસ્મિન યથા દેહે કૌમરમ યવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મોહ્યતે. બાળક હોય, યુવાન થાય, વૃદ્ધ થાય, તો બાળક પણ જતું રહ્યું અને યુવાન થયો તો કઈ બાળક મરી નથી ગયો, યુવાનમાંથી વૃદ્ધ થયો. અવસ્થા બદલાણી, એમ દેહ બદલાણો. દેહ અને આત્મા જ્યારે જુદા છે ત્યારે દેહ તો નાશવંત છે જ, આત્મા અવિનાશી છે. આત્માને કોઈ નાશ કરી શકતો નથી, કારણ કે ચૈતન્ય તત્વ છે. અને એટલે તું જે માને છે કે હું મારા આ દાદા દેવ ભીષ્મ પિતાને મારી નાખું છું, પણ એ તો દેહ છે, દેહ તો નાશવંત છે જ. કોઈનો દેહ આજ સુધી પૃથ્વી પર અમર રહ્યો નથી, કોઈનો દેહ. પેલા ભૂવા છે, દાણા બાંધી દે, એ ભૂવો જો તમારે દાણા બાંધી દે ને તમને જીવતો રાખે તો ભૂવાનો બાપ નો 200 વર્ષ જીવતો હોય. હા, પોતે ભૂવો ક્યાં જીવે છે? આપણને લાગે દાણા બાંધી એટલે ને, ઘણા લોકો નાનો બાળક હોય ને કાળો ડાક કરે, કાળો ડાહ કરે તો નજર ન લાગે. હવે આની બાજુમાં આખું માથું કાળું છે, કાળા વાળનું. આ કાળા વાળ બાળકના તો વાળ કાળા જ હોય ને, આટલું મથું કાળું વાળ છે તો અહીં કાળો ડાહ કરવાનું શું જરૂર છે? હવે આખું ડાચું કાળું કરીશ ને તો જતો રહે, તો જતો જ રહેવાનો છે. અને તો પેલા આફ્રિકાના કાળિયા તો મરે જ નહીં, કેમ? એ તો આખા કાળા છે, આખા એ ડાઘ નહીં, આખો કાળો હશે, ભેંસ જેવો કાળો હશે. તમે જોજો આફ્રિકા તો મરે જ નહીં ક્યારે. પણ લોકોને એટલી અંધશ્રદ્ધા છે, એટલી અંધશ્રદ્ધા છે, મારે મરવાના જ છે, નક્કી છે, તો પછી શા માટે આ બધી જંત્ર મંત્ર તંત્રમાં ફસાવું એમ? પણ મૂળ વાત એટલી છે, ભગવાન કહે છે કે યયનમ વેતિ હંતરમ યશ્ચૈનમ માન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો નાયમ હંતિ નાન્યતે. કોઈ એમ કહેતું હોય કે હું તને મારું ન છું, અથવા કોઈ એમ કહેતું હોય કે હું મરી જાઉં છું, એ બે જાણતા નથી.
કોઈ એમ કહેતો હોય કે હું તને મારી નાખું છું, અથવા કોઈ એમ માને કે હું મરી જાઉં છું તે મને મારી નાખો, પણ આત્મા તો મરતો જ નથી. આત્મા મરતો નથી, કારણ કે દેહની આત્મા જુદા છે. જેમ તમારું શર્ટ અને તમે જુદા છો, તમારા પેન્ટમાં તમે છો, પેન્ટ તમે નથી. તમે ગાડીમાં બેઠા હો તો ગાડી તમે નથી. તમે ઘરમાં બેઠા હો તો ઘર તમે નથી, ઘરમાં તમે છો. એમ આ પડે આત્મા છે એ આ દેહમાં છે, દેહ એ આત્મા નથી. અને એટલે તમે જો એક જ વ્યક્તિ સાથે કેટલા સંબંધો છે. તમે કોકના ભાણા છો, કોકના મામા છો, તમે કોકના પતિ છો, કોકના ભાઈ છો, તમે કોકના પુત્ર છો, કોકના પિતા છો, તમે કોકના કાકા છો, કોકના ભત્રીજા છો. તો છું તમે છો શું? કેટલી સાંકળ બંધાયેલી છે તમારી સાથે. આ એક જ વ્યક્તિ છે, એ એકનો મામો છે, બીજાનો ભાણે છે, એકનો કાકો છે, બીજાનો ભત્રીજો છે, એકનો બાપ છે, બીજાનો પિતા છે, એકનો પતિ છે, બીજાનો ભાઈ છે. એક જ વ્યક્તિ સાથે કેટલા સંબંધો છે, પણ ક્યાં સુધી સંબંધો છે? જ્યાં સુધી આ વ્યક્તિમાં જીવ છે ત્યાં સુધી. પછી મારવા લેડે કોઈ નહીં બેહે, કાઢો અત્યારે કાઢો. અહીંથી રાતનો રાખતા નહીં તો પછી ભૂત થાય. ભૂત થાય તો અમથાભાઈ ક્યાં જતા રહ્યા? અમથાભાઈ નો દેહ તો છે જ. મફતભાઈ ક્યાં જતા રહ્યા? મફતભાઈ નો દેહ તો છે જ. મફતભાઈ નો જીવ જતો રહ્યો. અને એ જીવ કોઈનાથી મરતો નથી, એ કોઈને મારતો નથી. તો ભગવાન એટલું કહે છે કે તું આટલું જાણી લે. ભગવાન એક દ્રષ્ટાંત આપ્યું છે કાપડ કપડાનું. વાસાંચિ જીર્ણાનિ યથા વિહાય, વાસાંચિ જીર્ણાનિ યથા વિહાય, નવાની ગૃહણાતિ નરો પરાણિ, તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. જૂનું વસ્ત્ર થઈ જાય આપણે કાઢી નાખીએ તો જૂનું વસ્ત્ર છોડતા તમને દુઃખ થાય, રાજી થાવ કે નવું, હવે નવું પેન્ટ આવશે, નવું શર્ટ આવશે, રાજી થાવ ને. એમ જૂનો દેહ છૂટી જાય છે, નવો દેહ મળે છે. વાસાંચિ જીર્ણાનિ યથા વિહાય, નવાની ગૃહણાતિ નરો પરાણિ, તથા શરીરાણિ જીર્ણાન્ તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. દેહી એવો જે આત્મા છે એ જૂના કપડા, જૂનો દેહ ઉતારી નાખે, નવો દેહ ધારણ કરે છે. એટલે આ દેહ નથી મળતો, દેહ મરે છે, આત્મા નથી મળતો. ભગવાન કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચિન, નાયં ભૂત્વા ભવિતવા ન ભૂયઃ, અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. શરીરના નાશથી આત્મા નથી મરતો, આત્મા નથી જન્મતો, આત્મા નથી મરતો. જન્મ થાય છે દેહ આત્માનો યોગ, એ જન્મ છે. દેહ આત્મા છૂટા પડવું એનું નામ મૃત્યુ છે. દેહમાંથી આત્મા છૂટો પડો એ મૃત્યુ છે. દેહ ને સ્થૂળ દેહનો યોગ થવું એ જન્મ છે. અને આ પરંપરા ચાલુ જ રહેવાની છે. જ્યાં સુધી આપણે મુક્તિ નહીં થાય ત્યાં સુધી. અનંત જન્મ લીધા છે, પહેલી વાર નથી આવ્યા. ભગવાન સ્વામીને લખ્યું છે કે બહુ જન્મ બ્રહ્મણ અતરલંબિતામ, નરતનમ સમવાપ્ય સુરેપ્સિતામ, મતિમતામિદમેવ મતે ફલમ, વિષયતો વિરતિશરૌરત. અનંત જન્મ લીધા છે. કેટલા જન્મ લીધા છે એની કોઈ ગણતરી મારી પાસે ને તમારી પાસે નથી. પણ ભગવાન સ્વામીને કહ્યું છે કે આ જીવ એટલું માતાનું ધાવણ દાવ્યો છે કે ધાવણ જો ભેગું કરવામાં આવે તો સમુદ્રના પાણી જેટલું થાય. આ પેલું કહેવાય છે કે નર્મદાનું પાણી જે જતું રહે છે ને, 10 દિવસમાં એટલું પાણી ગયું કે ગુજરાતને 17 વર્ષ સુધી ચાલે. તો સમુદ્રનું પાણી કેટલું, કેટલું આ જીવ માતાનું ધાવણ દાવ્યો છે. અને તમને ખબર ચકલી પોપટ કીડી મકોડી એના મમ્મીને ધાવતા નથી. મમ્મીને ધાવે કોણ? પશુ અને માણસો. તો એક જન્મમાં ધારો કે બાળક એને મમ્મીને ધાવતો હોય તો દૂધ કેટલું એક ટેન્કર ભરાય? ધારો કે ટેન્કર ભરાય તો પણ સમુદ્રમાં કેટલા ટેન્કર સંભાય? તો કેટલા જન્મ, કેટલા મનુષ્યો જન્મ લીધા? તો આવા તો 84 લાખ જાતની છે. કેટલા જન્મ લીધા છે, કેટલા દેહ ધારણ કર્યા છે. એટલે આ દેહ તો જવાનો છે. બુદ્ધ ભગવાન કહ્યું કે હે ભિક્ષુ, તમે કેટલા દુઃખો વેઠા છે જાણો છો? કે માણસને જ્યારે દુઃખ પડે ને ત્યારે રડે. પશુઓ પણ તમે જોયો, ગાયની આંખમાં ઘણી ઘણા આંસુ જોયો છો. તો પશુઓ કે પક્ષીઓ કે મનુષ્ય જ્યારે રડે ને ત્યારે આંખમાં આંસુ પડે. અને એ આંસુનું પાણી ભેગું કરવામાં આવે તો સમુદ્રના પાણી કરતાં વધી જાય. ધાવણ તો કંઈ કંઈ ભેગું થાય, આંસુ કેટલું ભેગું થાય? કેટલા દુઃખો બેઠા છે, કેટલા જન્મો લીધા છે,
ભગવાન એક વખત કૃપા કરીને મનુષ્ય જન્મ આપ્યો છે. આ મનુષ્ય જન્મ સાચું કર્મ કરીને, સાચું જ્ઞાન યોગ સિદ્ધ કરીને આત્માની મુક્તિ મેળવી લેવી એ આ જીવનનું કર્તવ્ય છે. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આત્મા અવિનાશી છે, એટલે આત્મા મરવાનો નથી, આત્મા નાશ થવાનો નથી. દેહ તો નાશવંત જ છે, કોઈનો દેહ રહેવો નથી, રહેવાનો નથી. જો આટલું જ્ઞાન તને આત્માનું જો થઈ જશે તો પછી તને એ કોઈ પ્રકારનો એ શોક નહીં થાય. ત્યાર પછી ભગવાન આત્માના જ્ઞાનની મહત્તા બતાવી નરસિંહ મહેતા આજથી 5 વર્ષ પહેલાં થઈ ગયા. નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. સુખી થવું હોય તો તમે ડોક્ટર થશો ન માની લેશો કે સુખી થવાનો છે. તમે કરોડપતિ થાવ, અબજોપતિ થાવ, કરોડપતિ થાવ, રાષ્ટ્રપતિ થાવ, અમેરિકા જાઓ કે લંડન જાઓ કે ચંદ્ર પર જાઓ કે પાતાળમાં જાઓ કે આકાશમાં જાઓ, ગમે તે કરો, ગમે તે મેળવો, ગમે ત્યાં જાઓ, ગમે તે ખાઓ, ગમે તે પીવો, ગમે તેવું નાચો, ગમે તેવું કૂદો, સુખ થાય એવું નથી. તમે તમારા સ્વરૂપને જાણો. નારદજીએ કહ્યું કે આત્મવિદ તરતી શોકમ. શોક દુઃખ કોણ તરે છે? દુઃખના દરિયાને કોણ પાર કરી શકે છે જે પોતાના સ્વરૂપને જાણે છે. કારણ કે મુક્તાનંદ સ્વામી કહ્યું કે જ્યાં લગી દેહ નહીં હું કરે માનસ, જ્યાં લગે દેહ નહીં હું કરે માનસ, જ્યાં લગે ભોગવે લાસ ભાવે. આપણને આસક્તિ કેમ થાય છે કે દેહને પોતાનું રૂપ માન્યું છે? એટલા માટે ભગવાન સ્વામિનારાયણ વચરામૃતની અંદર લખ્યું કે અજ્ઞાની અજ્ઞાની કોણ કે જે પોતે પોતાના સ્વરૂપને નથી જાણતો, પોતે પોતાના આત્માને નથી જાણતો, એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે. એટલે યાજ્ઞવલ્ક્ય મૈત્રીને કહે છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, નિદિધ્યાસિતવ્ય. આત્માનું દર્શન કરવાનું છે, આપણે તે ટીવી જોઈએ છીએ. આત્માનું શ્રવણ કરવાનું છે, આપણે કોમેન્ટ્રીનું શ્રવણ કરીએ છીએ. આત્માનું નિદિધ્યાસન કરવાનું છે ને આપણે સચિન તેંડુલકર અને ઋત્વિક રોશનનું નિદિધ્યાસન કરીએ છીએ. તો જીવનમાં કોનું ચિંતન, કોનું મનન, કોનું વિચાર, કોનું અનુસંધાન કરવાનું છે કે હું દેહ નથી, હું આત્મા છું. આખો દિવસમાં એકવાર વિચારવા છું હું આત્મા છું, હું પટેલ છું, વાણિયો છું, લુવાણો છું, કુંભાર છું, ડોક્ટર છું, એન્જિનિયર છું, વકીલ છું, એ વિચાર આવે છે. પણ હું આત્મા છું, આ દેહથી જુદો હું આત્મા છું એ વિચાર કરવો પડે. તો કૃષ્ણ ભગવાન અર્જુનને શોક મુક્તિ માટે આ એક જ્ઞાન આપે છે કે તું તારા આત્માના સ્વરૂપને જાણી લે. ત્રીજું જ્ઞાન આપે છે પરમાત્માનું જ્ઞાન. જગત નાશવંત છે, જગતની અંદર રહેલો દેહ નાશવંત છે, જગત અને દેહથી જુદો આત્મા અવિનાશી અજર અમર છે, અને એ બંનેનું સંચાલન કરનાર પરમાત્મા છે જીવ જગત અને જગદીશ. તો એ જગતનું પણ જગદીશનું પણ જ્ઞાન, કારણ કે કદાચ દેહનું જ્ઞાન થાય, કદાચ જગતનું જ્ઞાન પણ થાય, કદાચ આત્માનું પણ જ્ઞાન થાય, તો પણ વિષયની આસક્તિ એવી છે. આ મન એટલું બધું પ્રબળ છે કે મનને સ્થિર કરવા માટે, મનને અટકાવવા માટે અને પાછું વાળવા માટે એવા એક પ્રબળ બળની જરૂરિયાત છે. દાખલા તરીકે કોઈ એક માણસ ચાલતો હોય, એને તમારે ત્યાં ત્યાં રોકી દેવો હોય તો એ વ્યક્તિમાં જેટલું બળ હોય એટલું તમારા કાંડામાં બળ હોવું જોઈએ. બરાબર, એક નાનો બાળક હોય ને આમ કરતો ઉભો રહી જાય, પણ પેલો માઇક ટાયસન હોય ને તો કેટલું બળ વાપરવું પડે. એટલે સામેવાળી વ્યક્તિમાં જેટલું બળ હોય એટલું તમારા કાંડામાં બળ હોવું જોઈએ, તો એ જ જગ્યાએ ત્યાં ઉભો રહી જાય. હવે એ જ વ્યક્તિ દાખલા તરીકે એ દોડતી હોય ને, એ દોડતો વ્યક્તિ હોય અને એને તમારે રોકો તો વધુ બળ વાપરવું પડે, કારણ કે મોમેન્ટમ વધી જાય. એને જ્યારે વેલોસિટી વધે, સ્પીડ વધે, એટલે મોમેન્ટમ વધે, જેને વિજ્ઞાન ભણતા છે ખબર હશે. હવે એ વ્યક્તિ ધારો કે સાયકલની સ્પીડ વધે ને, ધારો કે કોઈ 50 કિલો વજનવાળી વ્યક્તિ છે, એ ચાલતો હોય એને રોકવા માટે જેટલું બળ વાપરવું પડે એના કરતાં દોડતો હોય તો વધારે બળ વાપરવું પડે. એ સાયકલની સ્પીડે દોડતો હોય તો વધારે બળ વાપરવું પડે. સ્કૂટરની સ્પીડથી દોડતો હોય એ જ જગ્યાએ ત્યાં ઊભો રાખી દેવો તો વધારે બળ વાપરવું પડે. પણ ધારો કે પ્લેનની સ્પીડે દોડતો હોય તો કેટલું બળ વાપરવું પડે? પ્લેનની સ્પીડથી દોડતો હોય 800 માઇલ પર અવર, એને એ જ જગ્યાએ રોકી દેવા માટે તમારા કાંડામાં કેટલું બળ હોવું જોઈએ? અને એ ધારો કે લાઇટની સ્પીડથી દોડતો હોય તો, લાઇટની સ્પીડ એટલે 1 સેકન્ડના 300,000 કિલોમીટર, 1,86,000 માઇલ પર સેકન્ડ, એટલી સ્પીડથી વ્યક્તિ દોડતો હોય અને ત્યાં ને ત્યાં તમારે સ્થિર કરી દેવા માટે કાંડામાં કેટલું બળ જોઈએ? તો મનની સ્પીડ લાઇટની સ્પીડ કરતાં વધારે છે.
મનની સ્પીડ લાઇટની સ્પીડ કરતા વધે. તમે આમ સંકલ્પ કરો, તમે ઘેર પહોંચી ગયા. સંકલ્પ અમદાવાદ પહોંચી ગયા, લંડન પહોંચી ગયા, મુંબઈ પહોંચી ગયા, તમારા હાડાને ઘેર પહોંચી ગયા, જમાઈને ઘેર પહોંચી ગયા, થિયેટરમાં પહોંચી ગયા. સંકલ્પ કરો ને પહોંચી જાઓ છો. તો મન એટલી ભયંકર સ્પીડ છે, એ સ્પીડ વાળા મનને સ્થિર કરવા માટે ભગવાનની જરૂરિયાત છે, ભગવાનના બળની જરૂરિયાત છે. અને એટલા માટે આપણામાં પણ બળ છે, જબરજસ્ત બળ છે, આત્માનું બળ. આપણે આત્માનું બળ ભૂલી ગયા છીએ, એટલા માટે આપણે દુઃખી છે. સૂર્યનું એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર જેટલું બળતણ છે, પૃથ્વી ઉપર જેટલું બળતણ, પૃથ્વીના પેટાળમાં કે ઉપર, જેટલો કોલસો, જેટલું પેટ્રોલ, જેટલું ડીઝલ, જેટલું કેરોસીન, જેટલા લાકડા, જેટલું કપાસ, જેટલું કઈ સળગી શકે એવું બધું જ મટીરિયલ છે. એ બધું જ મટીરિયલ એકી સાથે સળગાવી દેવામાં આવે અને જેટલી એનર્જી ઉત્પન્ન થાય એટલી એનર્જી સૂર્ય પ્રત્યેક સેકન્ડે રેડિયેટ કરે છે. એનો અર્થ એવો થાય કે 10,000 અબજ હાઇડ્રોજન બોમ્બ, કેટલા કેટલા 10,000 અબજ. આપણે ભારતે 5 બોમ્બ તોડ્યા હતા ને, પેલો અણુ ધડાકા કરેલા, તેવા 10,000 અબજ હાઇડ્રોજન બોમ્બ પ્રત્યેક સેકન્ડે ફૂટે. એક સેકન્ડમાં 10,000 અબજ હાઇડ્રોજન બોમ્બ ફૂટે અને જેટલી એનર્જી ઉત્પન્ન થાય એટલી એનર્જી સૂર્ય એક સેકન્ડમાં ફેંકે છે. આવો જે સૂર્ય છે, કેટલી સૂર્યની શક્તિ છે. અને એવા સૂર્ય કરતા હવે સાંભળજો, હવે સાંભળો જેવું હવે છે કે કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. કરોડો સૂર્ય, એક સૂર્ય બપોર વચ્ચે આપણે હેરાન કરી નાખે, તો કરોડો સૂર્ય અને કરોડો ચંદ્રની કાંતિ, એનું તેજ આંખો પડી જાય એટલું તેજ તારા આત્માનું છે. એટલું તેજ, એટલી શક્તિ તારા આત્માની છે. અને એવા તારા આત્મા વિશે પરમાત્મા બિરાજમાન છે. એ આત્માને પરમાત્માનું જો જ્ઞાન થાય તો જ માયા એ જીતા એવી છે. જીતમ જગત કેન મનોહિયેન, કોણે જગત જીત્યું? અરે જગતને જીતનારા બધાએ રડતા રહ્યા. નેપોલિયન જગતને જીતવા નીકળ્યો, પોતાના મન ઉપર કાબુ લાવી શક્યો નથી. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, હી કોન્કર્ડ ધ વર્લ્ડ બટ નોટ હિમસેલ્ફ. આખા જગતને જીતનાર સૈન્ય કેટલું જબરજસ્ત હતો સમ્રાટ સિકંદર. 32 વર્ષની ઉંમરે અર્ધાજી રૂપ ઉપર એને વિજય પ્રાપ્ત કર્યો, પણ પોતાના મન ઉપર નહીં. દારૂન, કામ, સ્ત્રી અને ક્રોધ, ત્રણને લીધે 32 વર્ષની ઉંમરે એ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સમ્રાટ સિકંદરનું મૃત્યુ થયું. રાવણ કેટલો બહાદુર હતો, પણ મન ઉપર કંટ્રોલ ના કરી શક્યા. બિલ ક્લિન્ટન, આખી દુનિયાને અફાવનાર, એના મનને અફાવી ન શક્યો. તો માઇક ટાયસન જાણો છો, બધા 2 વર્ષ જેલમાં જઈએ, શું કામ હે? ક્રોધ અને કામ. આ પોતાનું મન ઉપર કંટ્રોલ લાવવો અઘરો છે, કોઈની તાકાત નથી. અરે આપણા વિશ્વમિત્રને મેનકા નડી, કોકને મોનિકા નડી, કોક તો નડે છે, કોક તો નડે છે, પણ મન ઉપર કંટ્રોલ લાવવો બહુ અઘરો છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સારંપુરના પહેલા વચરામતમાં વાત કરી કે મન કેવી રીતે જીતાય, આત્માને પરમાત્માનું જ્ઞાન થાય. તો અહીં અર્જુન જેવો શૂરવીર ભગવાન કહે છે કે ભગવાન મન તો બહુ ચંચળ છે, હવા જેમ પકડી શકાતી નથી. એ મનને પકડવું, અને આપણે બધાને અનુભવ છે, આપણે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે કેવું થાય, કેવું થાય, આખો દિવસ મન સ્થિર, પણ પૂજા કરવા બેસો મારું વાલેલું એ ચક્કર લગાવ્યા કરે, ચક્કર લાગ્યા કરે, અઘરું છે. તો એ મન અસ્થિર ત્યારે થાય કે જ્યારે ભગવાનનું જ્ઞાન થાય. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે, ગઈકાલે આપણે વાત કરેલી કે વિષય વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસો વર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. કે તમે વિષયનો ત્યાગ કરી શકો છો, આસક્તિનો ત્યાગ કરવો બહુ કઠણ છે. તમે દેહ ઉપર રાખ ચોપડી શકો છો, પણ દેહાભિમાની રાખ કરવી બહુ કઠણ છે. દેહાભિમાન છોડવું બહુ અઘરું છે. સંસારનો ત્યાગ કરીને જંગલમાં જઈ શકો છો, પણ જીવમાંથી જંગલ કાઢવું અઘરું છે. જંગલ પેસી જાય પાછું અંદર, જંગલ પેસી જાય અંદર પાછું. તો મૂળ વાત, આસક્તિનો ત્યાગ તો જ થાય કે પરનું જ્ઞાન થાય. મેં કહેલી વાત કરી 500 રૂપિયાનો ત્યાગ કરવો અઘરો છે, પણ 5 લાખમાં દ્રષ્ટિ જાય તો 500 રૂપિયા છૂટી જશે. ઝૂંપડું છોડવું અઘરું છે, પણ 50 લાખનો બંગલો આપવામાં આવે તો ઝૂંપડું છૂટી જશે. એમ જગતની આસક્તિ, જગતનો લાભ તો છે, તમને પિક્ચરનું સુખ તો આવે છે, ભલે આવતું હોય, પણ પિક્ચરના સુખ કરતા ભગવાનનું સુખ અનંત અપાર છે. એમાં જો દ્રષ્ટિ જશે તો પિક્ચર છૂટી જશે, તો ટીવી છૂટી જશે, ગરબા છૂટી જશે, તો તમારા દારૂની પ્યારી છૂટી જશે, તમાકુ છૂટી જશે. કારણ કે આ જે તમે જે થોડું ક્ષણિક દુઃખ તમને સુખ લાગે છે, હકીકતમાં ટાટિયા ઢીલા થઈ જાય છે.
હકીકતમાં પછી તો દુઃખ જ આવે છે, શરીર બગડે છે, મન બગડે, બુદ્ધિ બગડે, પૈસા બગડે, ભવિષ્યમાં તમારા છોકરા બગડે, એ બધું જો બગડવાનું જ છે, પણ ભગવાનનું સુખ તો એને કોઈ રિએક્શન નથી, એ શાશ્વત છે. અને એ ભગવાનના સુખમાં ગઈ તો પછી કરોડો રૂપિયાની મિલકતને તમે અડશો નહીં, પછી પર ધન પથ્થર જાણી, ભલે તમારું પૈસા સાચો 100% સાચો, અરે લાખોપતિ થાવ, કરોડોપતિ થાવ, અબજોપતિ થાવ, બિલગેટના બાપ થાવ, કશો વાંધો નહીં, પણ અનિતિથી પછી તમે નહીં. અને કદાચ જે આવ્યું અને જતું રહેશો તો દુઃખ નહીં થાય, કરોડપતિમાંથી રોડપતિ થઈ જશો તો દુઃખ ના થાય, કઈ નહીં, ભગવાનની ઈચ્છા. તો મૂળ વાત એટલે છે કે ભગવાનનું જો જ્ઞાન થાય, અને જેને જેને ભગવાનનું જ્ઞાન થયું, ગઈકાલે આપણે વાત કરી કે હનુમાનને 900,000 હાર ફેંકી દીધો, ગોપીઓ બોલી કે જ્યાંથી કૃષ્ણના દર્શન કર્યા છે જગતનું સુખ સારું ઝેર થઈ ગયું છે, તો એક ભગવાનના સુખમાં જો તૃપ્તિ થઈ જાય ને, આત્મતૃપ્ત, ભગવાનના સુખમાં તૃપ્ત, કારણ ભગવાન તો અનંત અપાર સુખ છે. ભગવાન સ્વામિનારાયણ વચરામતની અંદર ભગવાનના સુખની ખૂબ વાત કરી છે. સારંગપુરના પેલા વચરામતમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે અનંત કોટી બ્રહ્માંડનું સુખ, અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરો અને એક પલ્લામાં મૂકો, અને બીજા પલ્લામાં ભગવાનના એક રોમના કરોડમાં ભાગનું સુખ મૂકો તો આ સુખ વધી જાય. એ જ વચનમાં બીજી વાત કરી કે અનંત કોટી બ્રહ્માના સુખ કરતા ભગવાન એક નિમિષ માત્રના દર્શન કરી, એક નિમિષ માત્ર આંખના પલકારામાં જેટલું સુખ આવે એટલું સુખ અનંત કોટી બ્રહ્માનું સુખ વાળી ચડીને ફેંકીને નાખી દઈએ. હવે અનંત કોટી બ્રહ્માની આપણે કલ્પના જવા દો, હમણાં આ એક બ્રહ્માની વાત કરો, એક બ્રહ્માની વાત જવા દો, એક ભારત દેશની વાત કરો, ભારત દેશની વાત જવા દો, ગુજરાતની વાત કરો, ગુજરાતની વાત જવા દો, તમારા નવસારી ગામના જેટલા બંગલા, જેટલા મકાન, જેટલી જમીન, જેટલા ફેક્ટરી, જેટલા સ્કૂટર, જેટલી ગાડી તમારી હોય તો કેટલું સુખ લાગે. એના કરતા અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભગવાન એક નિમિષ માત્રના દર્શનનું સુખ છે. પણ એ સુખ આવે ક્યારે? આ છોડો તો, આ છોડો તો, તો આવે. તમે રીંગણા લેવાય તો હું શું ભાવ, 1 કિલોનો ભાવ શું? બહુ તો 8 રૂપિયા, બહુ તો 10 રૂપિયા. પણ 1 કિલો સોનું લેવું હોય તો 5 લાખ રૂપિયા. એટલે વી હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેશિયસ થિંગ. કિંમતી વસ્તુ મેળવવા માટે કિંમત ચૂકવવી પડે છે. તો ભગવાનનું સુખ તો આટલું કિંમતી છે, અને એ કિંમતના બદલામાં તમારે ગુટકા જ મૂકવાના છે, તમારે બીડી જ મૂકવાની છે, તમારે દારૂની પ્યાલી જ મૂકવાની છે, જુગાર જ મૂકવાનો છે, નવરાત્રીના અશ્લીલ ગરબા જ છોડવાના છે. છોડવાનું કશું નથી, જે ખોટું છે, જે અમથું પેઠી ગયું છે આપણા હૃદયમાં, આપણા જીવનમાં, આપણી જિંદગીને બરબાદ કરી નાખે એવું બેસી ગયું છે, એને જ કાઢવાનું છે. કારણ કે કીડી ચોખ્ખો લે ચલી. એક વખત કીડીબેન જતા હતા અને ચોખ્ખો હાથમાં આવ્યો, ઘારું મારા હસબન્ડને રોટલા ઘણી વખત ખવડાવે પણ મેં ભાત ક્યારેય ખવડાવ્યો નથી. તો ચોખ્ખો લઈને જતી, તો કીડી ચોખ્ખો લે ચલી બીચીમાં આવી દાલ, કે ભાત તો મેં ક્યારે ખવડાવ્યો પણ ખીચડી તો ખવડાવી જ નથી. આ પ્રશ્ન શું થયો કે હાથમાં પેલી બેગ નહોતી, પેલી આવે છે ને પેલું જભલું, નહીં તો જભલા બે નાખી દેવા, પણ કીડીના હાથમાં કઈ જભલું હતું ને, એ વખતે સંશોધન નહીં થયું હોય તો કીડી ચોખ્ખો લે ચાલી બીચીમાં આઈ દાલ, દોનો બાતે ના બને કા શેઠ ને કા ટાલ, બે વસ્તુ નહીં બને, બે વસ્તુ ના બને. ચિત્ત કી વૃત્તિ એ કહે ભાવે તહા લગાવ, ચાહે તો હરિકી ભક્તિ કરો અને ચાહે તો ગુટકા ખાઓ, ચાહે તો વિષય કમાઓ. એ ગુટકા ખાતા ખાતા, દારૂની પ્યાલી પીતા પીતા, ઈંડા ખાતા ખાતા, માંસ ખાતા ખાતા, એ ભગવાનનું સુખ નહીં આવે. ભલે રામને માનો કે કૃષ્ણને માનો, ગંગા માતાને માનો, અંબા માતાને માનો, જેને માનવું એને માનો, ગાયત્રી માતાને માનો, હનુમાનને માનો, ગણેશ દાદા હમણાં કેટલી બધી મૂર્તિઓ બનાવે છે જોજો, ગણેશ ઉત્સવ આવે ત્યારે મારે કેવું પડશે, આગળ કહીશ, આવતીકાલે કહીશ. પણ શું ચાલે છે? કારણ કે ભગવાનનું જ્ઞાન નથી. જો ભગવાનનું જો જ્ઞાન થાય, ભગવાનનો જો મહિમા સમજાય તો છૂટી જશે જગતની આસક્તિ તરત. એટલે ભગવાન કહે છે કે તું આ જ્ઞાન જાણી લે. અને આ જ્ઞાન એવું છે અર્જુન, કે આ જ્ઞાનને જાણ્યા પછી દુનિયાના કોઈ જ્ઞાની તને અપેક્ષા નહીં રહે. મેં ગઈકાલે વાત કરી કે શનક ઋષિએ પૂછ્યું અંગિરાને કે કસ્મિનનું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. ભગવાન એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાન જાણવાથી દુનિયાના બધા જ્ઞાન જાણી શકાય છે? અને ભગવાનનું જ્ઞાન છે. કૃષ્ણ ભગવાન કહે છે, જ્ઞાનમ તેહમ સ વિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શેષતઃ યદ જ્ઞાત્વા નેહ ભૂયો અન્યત જ્ઞાતવ્યમ અવશેષ્યતે. હે અર્જુન, તને એવું જ્ઞાન આપું છું કે એ જ્ઞાનને સાંભળ્યા પછી અન્યત જ્ઞાનમ ન અવશેષ્યતે, પછી તને કોઈ જ્ઞાન રહેતું નથી. અને આ જ્ઞાન જાણ્યા પછી મોક્ષ છે અશુભાત, જે અશુભ જેવા જે તત્વ છે, આપણા દુર્ગણો છે, આપણા દોષો છે, આપણા કુટેવો છે, એ જ્ઞાતમ જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષ છે શુભાત, પછી તારે જે અશુભ આપણામાં કેમ છૂટતું નથી?
કારણ કે ભગવાન હેમજહાજ નથી. ભલે ભગવાનની પૂજા કરતા હો, રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, સ્વામિનારાયણને માનતા હો, પણ આપણા જીવનમાં જો કુટેવો ના છૂટે તો ભગવાન હેમજહાજ નથી. લોકો માને કે આ સ્વામિનારાયણ ભગત છે, કે રામનો ભગત છે, કૃષ્ણનો ભગત છે, ગાયત્રી માતાનો ભગત છે, કે હનુમાનનો ભગત છે, પણ હનુમાન હેમજો જ નથી, એ ભગવાને સમજો જ નથી. અને જો સમજો હોય તો અશુભ જે છે, તમને શુભ છોડવાની કાર ના પડે, તમને પેંડા ખાવાની કોણ ના પાડે, તમને સીતાફળ ખાવાની કોણ ના પાડે છે, કેળું ખાવાની કોણ ના પાડે છે, પણ જે અશુભ તત્વ છે જે તમારા શરીરને, તમારા કુટુંબને, તમારા ભવિષ્યની પેઢીને બરબાદ કરી નાખે છે, એ શા માટે અપનાવીએ છે? દેખા દેખી બસ, શું ખાવે, થોડી વાર શું ખાવે, એટલું જ, બાકી તો જિંદગીને બરબાદ કરે. તો ભગવાન કહે છે કે અશુભ જે આસક્તિ છે, જે દોષો છે, એ તરત છૂટી જશે. માટે આ તને જે જ્ઞાન એ આપું છું, જ્ઞેયમ યત યત તત પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વ અમૃતમ અશ્નુતે. આ જ્ઞાન ધાર્યા પછી તને અમૃત તત્વ એટલે કે પરમાત્માનું ધામ તું અમર બની જઈશ, તારો મોક્ષ થશે. માટે તું આ જ્ઞાન એ જાણી લે, અને આ જ્ઞાન જાણ્યા પછી તું મારા ભાવને પામી જઈશ, એટલે કે આ માયાથી પાર થઈ જઈશ. મમ સા ધર્મ માં ગાતા, તું હું જે માયાથી પર છું, મને જેમ કોઈ માયનું બંધન નથી, જગતમાં રહેવા છતાં જગતનું મને જેમ કોઈ બંધન નથી, એમ તું જગતમાં રહીશ, જગતનું કર્તવ્ય કર્મ કરીશ, છતાં તને બંધન નહીં થાય. જો તને આ મારા સ્વરૂપનું જો જ્ઞાન થશે તો ભગવાનનું જ્ઞાન એ જાણવું ખૂબ જરૂરી છે. તો ભગવાનના જાણવાના જ્ઞાનમાં ઘણા બધા મુદ્દા આવે છે. એક મુદ્દો આવે છે સુખ. મેં પહેલાં વાત કરી, ભગવાનનું સુખ અધિક છે એ જો સમજાઈ જાય ને, તો પછી જે અલ્પ સુખ છે, મેં કહ્યું એક ઝૂંપડું છે, એક બંગલો છે, બે માંથી એક પસંદ કરવાનું કહો તો શું કરો? એક 100 રૂપિયાની નોટ છે, 1000 રૂપિયાનો ચેક છે, બે માંથી શું લો? સીધું સમજાય એવું છે ને. એક ચોકલેટ છે, શું નામ બાબલા? જય, હા જય, પેલું જોઈ નંબર લઈ કાઢજો, આપણે હિન્દુ છીએ તો જય. હવે તમને એક ચોકલેટ આપવામાં આવે અને 1 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવે, તો બે માંથી શું લો? હા શું લો? ચેક. પણ એ કઈ ખાય તો કઈ ગળ્યો લાગે? ચેક 1 કરોડ રૂપિયાનો ખાવ તો કઈ ગળ્યો લાગે? તો ચોકલેટ લો કે 1 કરોડ રૂપિયાનો ચેક લો? કેમ 1 કરોડ રૂપિયાનો ચેક લો? એને ખબર છે કે 1 કરોડ રૂપિયાનો ચેકમાં એટલી બધી ચોકલેટ આવે, એના પપ્પા ને, એના મમ્મી ને, એના મામા ને, એની મામી ને, એના કાકા ને, એના કાકી અને એના ભવિષ્યના પત્ની ને, દીકરા ને, દીકરી ને, એટલું બધું આખી જિંદગી ખૂટે નહીં. ચોકલેટમાં સુખ તો છે, કોણ ના પડે ચોકલેટમાં સુખ નથી, માની લો કે સુખ છે, પણ 1 કરોડ રૂપિયાના ચેકમાં કેટલી ચોકલેટ આવે? એ માની લો કે તમારા ગુટકામાં સુખ છે, જાઓ માની લો સુખ છે, પણ એના કરતા ભગવાનનું સુખ 1 કરોડ રૂપિયાના ચેક જેવું છે. એટલું તો સમજો, ભગવાનનું સુખ 1 કરોડ રૂપિયાના ચેક જેટલું છે, ને એ જો સમજાય જાય તો જગતનો ત્યાગ કરતા ક્યાં કઠણ પડે છે? આ તમારી સામે નહીં દેખાતા બધા, સામે આવે 775 સંતો છે, અમેરિકા લંડન છોડી છોડીને કેવા આવે, તમે કેવી રીતે પહોંચો મને ખબર છે. ઘણા તો કેવી રીતે પહોંચે છે, મારા વાળી 21 લાખ રૂપિયા આપે, 22 લાખ રૂપિયા આપે, ક્યાંથી ક્યાં ટપકે અંદર, અને પછી કોકના સંડાસ બાથરૂમમાં સાફ કરતો હોય, ત્યાં કોકની મોટેલમાં સંડાસ બાથરૂમમાં સાફ કરતો લાગે ને, એમાં અહીંયા ઇન્ડિયા આવે તો હું બસ એમ ફોરેન રિટર્ન, એમ સારું ભાઈ તું ત્યાં શું કરે છે અમને ખબર છે બધી, કાયદેસર તો છે નહીં. પણ હવે એને બધા અમેરિકાનું સિટીઝન છોડીને મહિને 14 લાખ રૂપિયાનો પગાર કેમ છૂટી જાય છે? યાર એક રૂપિયો છૂટતો નથી. તમારા સગા ભાઈને 5 રૂપિયા આવ્યો તો 20 વર્ષ પછી યાદ કરો છો, પેલા 5 રૂપિયા લાવ. હવે મહિને 14 લાખ રૂપિયાનો પગાર કેમ છૂટી જાય છે? શું છે? ભગવાનમાં સુખ, એક વિશ્વાસ, ક્યાં સુખ છે? તો પેલી વાત છે, ભગવાનનો સુખ મહિમા.